નમસ્કાર મિત્રો આગળના વિડીયોમાં આપણે એકથી ત્રણ યુનિટના પ્રશ્નોના જે મુદ્દાઓ છે એના વિશે ચર્ચા કરી છે તો એ જ પેપરમાં એટલે કે એફ વાય બી એ સેમેસ્ટર વનનું સોશિયોલોજીનું પેપર નંબર એકસો બે ભારતીય સમાજ એમાં ચોથો યુનિટ છે ભારતીય સમાજના પ્રશ્નો એમાં પરીક્ષામાં મહત્ત્વના પ્રશ્નો છે એના મુદ્દાઓ આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે અસ્પૃશ્યતાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો એના મુદ્દાઓ છે સૌ પ્રથમ પ્રસ્તાવના લખવાની ત્યારબાદ અસ્પૃશ્યતાનો અર્થ અસ્પૃશ્યતાના કારણો આ કારણો છ છે પહેલું છે સ્થાપિત હિતો બીજું છે જ્ઞાતિવાદ ત્રીજું છે હલકા ગણાતા વ્યવસાયો સાથે ઉચ્ચ જ્ઞાતિઓની સુગ ચોથું છે ધીમું ઉદ્યોગીકરણ અને શહેરીકરણ પાંચમું રૂઢિચુસ્ત જીવન છઠ્ઠું અલ્પ શૈક્ષણિક વિકાસ અને ત્યારબાદ સમાપન આગળનો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે પૃથકવાસ અને છૂટાછેડાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો એમાં પ્રથમ મુદ્દો છે પ્રસ્તાવના બીજું છે પૃથકવાસ પછી જે છૂટાછેડાનો અર્થ ત્યારબાદ છૂટાછેડાના કારણો એમાં નવ કારણો છે એ આપણે એમના વિસ્તૃત ચર્ચા કરવાની છે પ્રથમ છે બાળલગ્ન બીજું છે દહેજ પ્રથા ત્રીજું છે સંયુક્ત કુટુંબ પ્રથા ચોથું છે વ્યંધત્વ અને નપુશંકતા પાંચમું છે સ્ત્રીનું આર્થિક સ્વાવલંબન છઠ્ઠું છે સમાનતા અને સ્વાતંત્ર્યની ભાવના સાતમું છે સામાજિક ગતિશીલતા છે પ્રણય ભાવનાનો અભાવ છે જાતીય અને છેલ્લે ઉપસંહાર આગળનો પ્રશ્ન જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે છૂટાછેડાની સમસ્યાની અસરો વિગતે ચર્ચો અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાય કે છૂટાછેડાની સમસ્યાની વિગતે સમજૂતી આપો તો સૌ પ્રથમ પ્રસ્તાવના ત્યારબાદ છૂટાછેડાનો અર્થ ત્યારબાદ છૂટાછેડાની સમસ્યાની અસરો જેમાં પાંચ મુદ્દાઓ આપ્યા છે આ પાંચ મુદ્દાઓ જોઈએ તો પ્રથમ છે ભગ્ન કુટુંબ અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો બીજો છે સ્ત્રી પુરુષ માટે જાતીય જીવનની સમસ્યા ઊભી થાય છે ત્રીજું છે કુટુંબની પ્રતિષ્ઠામાં ઘટાડો ચોથું છે કુટુંબના અપરિણિત સભ્યોના લગ્નમાં વિક્ષેપ પાંચમું છે સ્ત્રીઓ માટે ભરણ પોષણનો પ્રશ્ન વિકટ બને છે અને ત્યારબાદ ઉપસંહાર ચોથો પ્રશ્ન જોઈએ તો બાળ લગ્નનો અર્થ આપી તેના કારણો અને અસરોની ચર્ચા કરો એમાં સૌપ્રથમ પ્રસ્તાવના ત્યારબાદ બાળ લગ્નનો અર્થ ત્યારબાદ બાળલગ્નના કારણો ત્યારબાદ બાળ લગ્નની અસરો અને છેલ્લે ઉપસંહાર તો આમ મિત્રો આપણે જુદા જુદા વિડીયોમાં સોશિયોલોજીનું જે ભારતીય સમાજનું પેપર છે એના ચાર યુનિટના બધા જ જે મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો છે એ પ્રશ્નોના મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે તો આશા રાખું છું કે આ બધા વિડિયોઝ છે એ તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે બીજા પેપરો છે એના પણ આપણે આ રીતે વિડીયો બનાવશું આગળના જે યુનિટ છે એકથી ત્રણ એ એકથી ત્રણ યુનિટના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના મુદ્દાઓની ચર્ચા એ પ્રશ્નોના મુદ્દાઓ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઉં છું જેથી કરીને તમે ચારે ચાર યુનિટના પ્રશ્નો છે એ પ્રશ્નોના મુદ્દાઓ સરળતાથી જોઈ શકશો સરળતાથી સમજી શકશો અને સરસ રીતે પરીક્ષા છે એ પરીક્ષામાં લખી શકશો